साबरकांठा जिलाना तलोद खाते आम आदमी पार्टीना कार्यालयनो शुभारंभ करवामां आव्यो हतो, जेमां प्रांतित तलोद आम आदमी पार्टीना कार्यकरो अने आगेवानो तेमज समर्थको मोटी संख्यामां उपस्थित रह्या हता। પ્રાંતિજ તલોદ 33 વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંતિજ બાદ તલોદ ખાતે પણ આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં તલોદ TI ચોકડી, રામ ઝુંપડી હોટલ, GF 52 અક્ષર સ્કેવર કોમ્પ્લેક્સ ખાતે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલ તથા કાર્યકરો દ્વારા તલોદ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદ 33 વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, ભાનુસિંહ, રણજીતસિંહ સોલંકી, દિવાંગભાઈ પટેલ, ડૉક્ટર રસિકભાઈ પરમાર, સ્નેહલભાઈ, ધર્મેશભાઈ, મહિલા કાર્યકર કુસુમબેન પટેલ, કનકસિંહ ઝાલા, રાકેશસિંહ ઝાલા, સંદીપભાઈ પરમાર, જિંદુસિંહ ઝાલા, કારુસિંહ રાઠોડ, પરમાર પંકજભાઈ સહિત પ્રાંતિજ તલોદમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તલોદ ખાતે કાર્યાલયનો શુભારંભ કરીને તલોદ શહેરમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। જીલ રાવલ, JDSTV, સાબરકાંઠા। આજે પ્રાંતિજ વિધાનસભાના તલોદ તાલુકાના કાર્યાલયનું ઉદ્ઘાટન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલું છે અને તલોદના જે ગામડાઓ છે, સિટી વિસ્તાર છે, એનો પ્રચાર માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવેલો છે। તો આજથી આજે શુભારંભ કરીએ છીએ આપણે, અને આજથી દરેકે દરેક ગામડાના અને સિટીના મત વિસ્તારમાં રહેલા નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આજેથી જે કેમ્પેનિંગ ચાલુ કરી રહ્યું છે એનું તમે સમર્થન આપશો। આજરોજ તલોદ ખાતે આમ આદમી પાર્ટીનું અહીંયા ચૂંટણી પ્રચાર અભિયાન અર્થે એ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં અલ્પેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અને ખૂબ જ એક પ્રકારનો જોશ છે અને પરિવર્તનની જે લહેર ચાલી રહી છે એ પરિવર્તન લહેરની અંદર આજ તલોદ બજાર પણ એની અંદર સમર્થન આપી રહ્યું છે। તલોદ બજારની ગલી ગલીમાં આજ સમગ્ર ટીમ ઘૂમવાની છે। તલોદ નગરપાલિકાનો કોઈ એવો વોર્ડ બાકી નહીં રહે આજે કે જ્યાં સુધી અમે પહોંચવાના નથી। તમામ લોકોએ અમને પહેલાં બી સમર્થન આપ્યું છે તલોદ બજારની અંદર। ઓલરેડી અમારા 10,000 ગેરંટી કાર્ડ તો લોકોને અમે આપી દીધા છે જનતાને, અને જનતાની માગ પણ છે કે અમે પરિવર્તન માટે તૈયાર છે। નગરપાલિકાની અંદર જે પણ સમસ્યાઓ છે, આજે બજારની અંદર એટલી બધી તકલીફો છું, લોકોના દબાણની અંદર દુકાનદારોની જે તકલીફો છે એ તમામને અમે આજે એમના ન્યાય માટે નીકળેલા છે। આવનાર સમયમાં તલોદ બજારની અંદર જે પણ સમસ્યા છે, તલોદ તાલુકાની અંદર પણ જે સમસ્યા છે એ તમામનું નિવારણ આમ આદમી પાર્ટી દ્વારા થશે। ભ્રષ્ટાચારનો સખત વિરોધ કરીએ છીએ અમે। આવનાર સમયની અંદર ભ્રષ્ટાચાર નાબૂદીનું અમારું અભિયાન છે એ આ 2022ના મિશનમાં અમે પૂરા કરી રહ્યા છીએ, અને આ વિધાનસભા કોઈ પણ સંજોગોમાં અમે જીતવાના છીએ અને એના માટે અમે આજરોજ આજથી કેમ્પેન ચાલુ કરીએ છીએ। જય હિન્દ, જય હિન્દ, જય ભારત। આજે જે અલ્પેશભાઈએ કીધું, હિતેન્દ્રસિંહે કીધું, એ વાતથી હું સહમત છું। અને પહેલાં તો ખાસ છે કે ભાઈઓમાં તો ઓલરેડી જાગૃતિ છે જ, પણ આજે મને હિતેન્દ્રસિંહે આંગળી પકડીને જે મને આમ આદમી પાર્ટીમાં જોડાય છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર માનું છું, અને કે મહિલાને આજે હું દરેક ગામે ગામે જઈ અને મહિલાને જાગૃતિ લાવી જ છું, અને મહિલાઓ પણ માને છે કે પરિવર્તન, કેમ કે ભાઈ તો કમાઈને આપે છે ઘરમાં, પણ ઘરમાં કેવી રીતે ગુજરાન ચલાવવું એ મહિલાઓના હાથમાં છે। ગેસના બોટલનો ભાવ જુઓ, તેલના ડબ્બાનો ભાવ જુઓ, અત્યારે હું આરોગ્યમાં અત્યારે હાલ જોબ કરી રહી છું, ગામે ગામ હું અત્યારે મારી હાથ નીચે 10-15 જણ વસ્તીમાં હું કામ કરું છું, તો જ્યાં જોવા ત્યાં કુપોષણ જ હોય છે, બાળકોમાં મહિલાઓમાં કુપોષણ હોય છે, અને ભાજપ સરકાર તો એમ કહે છે કે કુપોષણ મુક્ત ગુજરાત, ક્યાંય કુપોષણ મુક્ત ગુજરાત છે જ નહીં। હું પોતે જ એમાં છું અને હું પોતે સર્વે કરી રહી છું, એટલે બસ હું એ જ કહું છું મહિલાઓને આજે જાગૃત કરવા જઈ રહી છું કે હવે એક મોકો કેજરીવાલને આપો અને અલ્પેશ પટેલને આપણે આમ આદમી પાર્ટીમાં એમના સ્વીકારો અને પરિવર્તન લાવો। બસ મારે એ જ કહેવું છે કે મહિલા જાગૃત થશે અને મહિલા હવે આગળ આવી છે, હું પણ એક મહિલા છું અને મારી જોડે જોડે ઘણી મહિલાઓને હું આગળ લાવી છું, અને હું જીતીને જ બતાવીશ, કેજરીવાલ ઝાડુ લાવીને જ બતાવીશ। સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ
ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે સફેદ થતા અટકાવે છે ખોડો થતો રોકે છે સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો પેટનો દુખાવો ખભાનો દુખાવો સ્નાયુ તાણ મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે ઊંઘ સારી આવે છે માથા ઉપરની ચામડીને પોષણ આપે છે માથાનું રોજિંદી માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી કફ ગળાની ખરાશ બંધ નાક સરદર્દ શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો આધા શીશી સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનું પાવડર છે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે